યાત્રા નીકળી હતી. પોલીસ કમિશનર ખાતે આરતી કરવામાં આવી, જેમાં ધારાસભ્ય, મેયર, ઉદ્યોગપતિ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભાવિક ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા, તેમજ દોરડા ખેંચી ભગવાનને નમન કર્યું હતું. આ રથયાત્રા દરમિયાન હજારો કિલો પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવ્યો અને મોટી સંખ્યામાં લોકોએ આ રથયાત્રાનો લાહવો લીધો હતો. મારા સુરત પોલીસ પરિવાર તરફથી આપણા સુરત શહેરના નગરજનોના આજનો શુભ દિવસે ખૂબ ખૂબ જોઈએ અમે અભિનંદન આપું છું અને એવી પણ શુભેચ્છા આપું છું કે ભગવાનના રથ, સુખના રથ, ઉન્નતિના રથ આપના જીવનમાં રહે એવી અમારા સુરત પોલીસ પરિવાર તરફથી આ બધાને ખૂબ શુભેચ્છા આપું. કુલ 4000 જેટલા પોલીસના ડિપ્લોયમેન્ટ, તમામ 7 યાત્રા નીકળવાની છે શહેરમાં. 7 યાત્રામાં કરીબ જો 100 જેટલા અધિકારીઓ, 150 જેટલા PSIO જો છે અને 4000 જેટલા પોલીસ, દ્રોણ કેમેરા, પૂરા CCTV કેમેરાઓ અને જો એના સાથે જો બોડી વન કેમેરા, તમામના વ્યવસ્થાથી સમગ્ર યાત્રાનું સુપરવિઝન કરવામાં આવી રહ્યા છે. સુરત વરાછા ખાતેથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. દર્શક જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ભાવિક ભક્તો છે તે ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. રથ ખેંચવામાં આવી રહ્યો છે ત્યારે સૌથી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી આ પસાર થશે. ભગવાનનો આજે રથ છે તે સુરતના વરાછા મિની બજાર ખાતેથી નીકળીને સુરતના અલગ અલગ વિસ્તારો એટલે કે હીરાબાગ, કાપોદરા, ત્યારબાદ મોટા વરાછા, સરથાણા ખાતે પૂર્ણ થશે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તમે જોઈ શકો છો કે ભગવાનના દર્શન કરી રહ્યા છે. આજે વરાછા ઇસ્કોન ખાતેનો આજે રથ છે, રથની અંદર ભગવાન બિરાજમાન છે. તો બિરાજમાન તેની સાથે સાથે લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે ભક્તો છે પણ તે પણ તેમનો રથ ખેંચી રહ્યા છે. એટલે કે કહી શકાય કે તેનું પણ એક અનેરું મહત્ત્વ છે. અને ખાસ કરીને સૌથી મહત્ત્વની વાત એ છે કે શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા યોજવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, પરંતુ ભક્તો છે તે સ્વયંભૂ શાંતિપૂર્ણ માહોલની અંદર આ તમામ જે રથયાત્રાનો જે સમયગાળો છે અને ખાસ કરીને તેમનો જે વિસ્તાર છે ત્યાંથી આ રથયાત્રા પસાર થઈ રહી છે. એટલે કે કહી શકાય કે સુરતના વરાછા વિસ્તાર ખાતેથી આ રથયાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો. સરથાણા વિસ્તારમાં તેમનો વાપ પૂર્ણ થશે. એટલે કે કહી શકાય કે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રથયાત્રામાં હજારો લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરશે. કેમેરામેન હિરેન નિમાસ, અતિતેશ ચિત્રોડા, સુરત. વડોદરા જિલ્લાના સાવલીમાં જાવલા રોડ પર આવેલ ગાયત્રી